આણંદના વિદ્યાનગર અને બાકરોલ સહિતના વિસ્તારમાં 13 કલાકની વીજળી ન આવતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા। ગત રોજ ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે ઝાડ અને વીજપોલ ધરાશાયી થયા હતા। જ્યારે વીજ પુરવઠો ખોરવાયો હતો ત્યારે 30 કલાક જેટલો સમય વીત્યા બાદ પણ વીજ પુરવઠો ન મળતા કાળજાળ ગરમીમાંથી પ્રજાને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે અરજી કરવા છતાં પણ વીજળી ન આવતા સ્થાનિકોએ જીબી ઓફિસનો ઘેરાવ કર્યો હતો। ત્યારે અરજી કરવા માટે ગયેલ લોકો જીબી માટે કર્મચારીનું ખરાબ વર્તન અને ગાળો બોલવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। રવિ સોસાયટીના સજ્જન સોસાયટીમાં ગઈકાલ સવારે વાવાઝોડાને લીધે પુલ તૂટી ગયો અને આજે અત્યારે 36 કલાક થઈ ગયા છે, છતાં કોઈ ફરિયાદનો નિકાલ નથી। હું 4 વાર અહીં આવીને કહું છું, હું પોતે હાર્ટ પેશન્ટ છું, આ લાઇટને લીધે કંઈ બી મારું કંઈ બી હાર્ટમાં કંઈ બી થઈ શકે, મારા તબિયત ખરાબ થઈ શકે, ના ઠંડુ પાણી પીવાનું છે કે કોઈ રીતે કોઈ શક્ય નથી। મારા ઘરની પાછળની સોસાયટીમાં લાઇટ છે, આજુબાજુ વિદ્યાનગરો બધી જગ્યાએ લાઇટ છે, અમારા સજાના સોસાયટી લાઇટ નથી। કમ્પ્લેન કરી બસ સાહેબ કમ્પ્લેન નોંધી છે, આવે છે આવે છે આવે છે, રાહ જોઈને હું આજે અત્યારે ના છૂટકે અત્યારે જીબીનો ફરિયાદ 4થી વાર હું આવ્યો છું, છતાં કમ્પ્લેનનો કોઈ નિકાલ નથી। લાઇટની મારી કંપનીની લાઇટો ગયેલી છે। ગઈકાલે અમારા મકાન માલિકનો ઓનરે આવીને 2 વખત કમ્પ્લેન કરી, પણ કીધું કે આજે વાવાઝોડું છે એટલે આજે લોડ છે એટલે આવતીકાલે સોમવારે સવારે થઈ જશે, પણ સોમવારે પણ સાહેબ લાઇટનું કોઈ સોલ્યુશન થયું ને। એ પછી સાહેબ મેં અહીં આવીને પોતે કમ્પ્લેન લખાવી, બરોડા એમની મેઇન ઓફિસમાં કમ્પ્લેન લખાવી અને કીધું કે તમારું કલાકમાં નિરાકરણ આવી જશે। સાહેબ 12 વાગે એમના માણસો આવી અને વાયરો જે પડ્યા હતા એ લઈ ગયા અને પછી કીધું કે કલાકમાં તમારું થઈ જશે સાહેબ। એ પછી પણ થયું, 4:30 વાગે હું જ્યારે અહીંયા પૂછવા આવ્યો ત્યારે અહીંયાના અમારા એરિયાના જે એન્જિનિયર સાહેબ બેઠા છે એમને વાત કરીને સાહેબ ક્યાં સુધી હશે, એમને સાહેબ ફોનમાં ગાડાગાડી કરી અને મને ધક્કા મારી અને બહાર કાઢ્યો કે ભાઈ અમારી ઈચ્છા હશે ત્યારે થશે અને તમે વારે વારે અમને પરેશાન કરશો નહીં। કર્મચારીઓ દ્વારા ગાડાગાડી કરીને આપી જો